संतो ना संगमा रोज रोज आनंद थाय, संतो ना संगमा रोज रोज आनंद थाय, संतो ना संगमा रोज रोज आनंद थाय, संतो ना संगमा, संतो ना संगमा भक्तो ना रंगमा, 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 अंतरमा अंजवाला थाय, संतो ना संगमा आनंद थाय, संतो ना संगमा रोज रोज आनंद थाय, संतो ना संगमा, संतो नी नात जेवी बीजी कोई नात नथी, संतो नी नात जेवी बीजी कोई नात नथी, संतो नी नात जेवी बीजी कोई नात नथी, संतो नी नात जेवी हरी ना भजन विना बीजी कोई बात नथी, 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 मेड़ो तारो पार थई जाय, संतो ना संग तारो पार थई તારો પાર થઈ જાય સંતો ના સંગમાં, પેડો તારો પાર થઈ જાય સંતો, રોજ આનંદ થાય સંતો ના સંગમાં, રોજ રોજ આનંદ થાય સંતો ના સંગમાં, સંતો નો શેઠ મારો ગોપીનાથ દેવ છે, 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 મનડા નો મોર એ તો ચિતડા નો ચોર છે, મનડા નો મોર એ તો ચિતડા નો ચોર છે, ખીલડામાં દર્શન થાય સંતો ના સંગ, ખીલડામાં દર્શન થાય સંતો ના સંગ, રોજ રોજ આનંદ થાય સંતો ના સંગ, રોજ રોજ આનંદ થાય સંતો ના સંગ, રોજ રોજ આનંદ થાય સંતો ના સંગમાં, રોજ રોજ આનંદ થાય સંતો ના સંગમાં, અંતર માય અંજવાળા થાય સંતો ના સંગમાં, રોજ રોજ અંજવાળા થાય સંતો ના સંગમાં, જય સ્વામી નારાયણ, જય સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, જય સ્વામી નારાયણ, જય સ્વામી નારાયણ,
જય સ્વામી નારાયણ, જય સ્વામી નારાયણ, જય સ્વામી નારાયણ, જય સ્વામી નારાયણ, જય સ્વામી નારાયણ, જય સ્વામી નારાયણ, જય સ્વામી નારાયણ, 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 મહારાજ વર્ણન કરે છે. હે રાજન, શ્રીમદ ભાગવતના પાંચમા સ્કંધમાં પાંચ યોગીઓ જેણે જીવનનો ચોથો ભાગ શરૂ થયો છે ત્યારે સાધુ સંતોના યોગે જે સમજણ કેળવી હતી એ સમજણના આધારે સંસારનો ત્યાગ કર્યો, વનમાં જઈ હરિની આરાધના કરી અને પ્રભુનું સ્મરણ કરતા કરતા પ્રભુને પામી ગયા. એ પાંચ યોગીના સંતાન રૂપે પરંપરામાં છઠ્ઠા એવા ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજી છે. એણે પણ પોતાના પૂર્વજોનો માર્ગ અપનાવ્યો. મહાજનો એન ગતા સપંથા. જમવા માણસ બેઠો હોય અને પંક્તિની અંદર બધું જ પીરસાય, જે રુચિકર હોય તે જરૂર લેવું જોઈએ, પેટ ભરીને જમવું જોઈએ, પણ પંક્તિમાં પાંચ પાંચ વાર પીરસા જાય પછી છઠ્ઠી કે સાતમી વાર જે પીરસવાની વાત આવે ને એમાં ભાત હોય દાળ હોય, અને જ્યારે ભાત અને દાળ પીરસાવા મળે પછી લાડવા મગાય નહીં, અને કોઈ માગે તો બાજુમાં બેહેલો કોણી મારે કે હવે તો ભાત આવ્યો, હાથ ધોવાની તૈયારી કર, હવે લાડવા ન મગાય. એવી રીતે જીવનની અંદર એક ભાગ એવો છે જેને બાલ્યાવસ્થા કહેવાય, એક ભાગ એવો છે જેને યુવા અવસ્થા કહેવાય, અને એક ભાગ એવો છે આપણે જેને આધેડ અવસ્થા કહીએ, પોતાની ફરજો પૂરી કરવાની હોય, અને ચોથો ભાગ એવો છે બધાયનું કર્યું આપણું રહી ન જાય, આપણા જીવના કલ્યાણ માટેનો સમય જીવનનો ચોથો ભાગ છે. ગામડા ગામમાંથી હટાણું કરવા માટે જૂના સમયમાં તો ક્યાં વાહનો હતા, ટેમ્પાય નહોતા, છકડાય નહોતા, મિની બસોય નહોતી,
સાયકલો નહોતી, ગાડું લઈને લોકો જાતા ને. એ ગામમાં ગાડા કેટલા ને, ગામડા ગામનો માણસ, બાજુમાં 4 કિલોમીટર શહેર, 10 દાડે એકાદ વાર ગાડું જોડે, એટલે સૌ લખાવે, મારી 2 કિલો આ લેતા આવજો, 3 કિલો આ લેતા આવજો, 5 કિલો આ લેતા આવજો. ભલો ભોળો માણસ બધાનું લિસ્ટ બનાવે, લઈ આવે અને સાંજે પછી સૌ સૌને લિસ્ટ પ્રમાણે સોંપી દે. એકવાર એ જ રીતે ગયો, બધાએ લિસ્ટ આપ્યું હતું, પોતાના ઘરવાળાએ લિસ્ટ આપ્યું, બધાયનું જતનપૂર્વક લાવ્યો, બધા આવ્યા એટલે લિસ્ટમાં વેચી દીધું, વાંચી વાંચીને સૌને અપાઈ ગયું. પછી ઘરવાળા આવ્યા કે આપણું, તો કે લે હવનું કરવામાં આપણું તો રહી ગયું. મોટા ભાગે સંસારમાં આવું થાય, કૂટાય મરે, ઘસાય મરે, જિંદગી કુરબાન ફના કરી દે બીજાના માટે, પણ પોતાનું કલ્યાણ તો એમ નમ રહી જાય. કોણ કરશે કયો? આપણું કલ્યાણ કોણ કરશે? પાડોશી કરશે, સરકાર કરશે, નગરપાલિકા કરશે, પંચાયત કરશે, આપણો મિત્ર કરશે? કોઈ સંત કોઈ સદગુરુ સિવાય મેળ ખાતો નથી. તુમાર સેવક અસુરારી, હે પ્રભુ, એક તો તમે મારા કલ્યાણની જવાબદારી લેનારા છો. કલ્યાણનો કોલ એક ભગવાન સ્વામિનારાયણે આપ્યો છે, અને બીજા જીવનું કાંડું સદગુરુ પકડે છે, સંત પકડે છે. અને એ સંત કેવા, જેમ પોતાનું કલ્યાણ ઈચ્છે એવું જ પોતાના યોગમાં આવેલો પોતાનો શિષ્ય હોય એનું પણ કલ્યાણ ઈચ્છે છે. એ સિવાય કોઈ જગતમાં કલ્યાણ કરનારું નથી. ભગવાન સ્વામિનારાયણના ગુરુ રામાનંદ સ્વામી ક્યારેક કાનમમાં, ક્યારેક ચરોતરમાં, ક્યારેક સોરઠમાં સત્સંગના અર્થે ગુજરાતમાં વિચરણ જ્યારે કરતા હતા, એમાં ચરોતરમાં જઈ ચડ્યા. એક ખેતરના શેડે ઉભા રહ્યા, ખેતરમાં કોઈ ખેડૂત કામ કરતો હતો. એ હાથી આપતો હતો ખેતરમાં, અને હાથીની ઉથલ વળીને જ્યારે પાછો એ ખેડૂત આવ્યો, એટલે ગુરુ રામાનંદ સ્વામીએ કીધું કે રામ રામ. તો કે રામ રામ. શું નામ રાખ્યા? તો કે રામભાઈ. ઓહો રામભાઈ. રામ રામ. તો કે રામ રામ સાધુ મહારાજ. પછી રામાનંદ સ્વામી એટલું જ પૂછ્યું કે રામભાઈ, આ બળદના પૂંછડા હવે ક્યાં સુધી મરડવા છે, ને આ ખેતીવાડીને બધું ક્યાં સુધી કરવું છે, જીવનું કલ્યાણ ક્યારે કરશો, પછી આ બધું ક્યાં સુધી? આટલું અચાનક, બીજો કોઈ પરિચય, બીજી કોઈ વાત વિના સીધું જ રામાનંદ સ્વામીએ કહી દીધું, અને બાણની જેમ આરપાર એ રામભાઈને લાગી ગયું. ટગર ટગર જોઈ રહ્યા. ઘણી વાર છે ને, વૈદ્ય હોય ને એ નાડી જોઈને નિદાન કરે, પણ એવા એવા વૈદ્યો આ ગઢિયાને પૂજ્યો હતા આપણે ત્યાં, અડે નહીં જોઈને કહી દે એમ. એવા મોટા સદગુરુઓ પણ આપણે ત્યાં થયા કે કંઈ કરે નહીં, ખાલી દ્રષ્ટિપાત કરે, નજર કરે આપણી સામે, આપણી ઉપર, ત્યાં આપણું આખું રાસાયણિક તત્વ જીવન બદલી નાખે. જેમ કાંટો હોય તો કાંટો વાગે જ, ફૂલ હોય તો ફૂલમાંથી સુગંધ આવે, પણ કાંટા જેવું જીવન હોય, પણ જો કોઈ સંત સદગુરુ એના સાનિધ્યમાં એ જઈ ચડે, એના હાથમાં આવી પડે, એની નજરમાં જઈ ચડે, તો કાંટો સેવી ખુશબુ આવે. કંઈક એવો જાદુ કરે છે, કંઈક એવી કૃપા વર્ષા કરે છે કે કાંટા જેવું જીવન હોય એ ફૂલ જેવું થઈ જાય અને સુગંધિત થઈ જાય છે. રામભાઈ બોલ્યા, હે ગુરુ મહારાજ, તમે નહોતા મળ્યા ત્યાં સુધી, હાલો કોઈને પૂછવા ન રહ્યા. હાથી હતો ને એને તૈયાર કરી દીધું કઢામ, ગામની તરફ બળદને વેતા કરી દીધા, અને પોતે રામભાઈ ગુરુની હારે વેતા થઈ ગયા. અને સ્વામિનારાયણ સંપ્રદાયના સૌથી પહેલા સાધુ જેને કહેવાય છે મોટા ભાઈ રામદાસ સ્વામી, કોઈને પૂછવા રહ્યા હતા. સમજીને સત્સંગી થઈએ તો 2 ઘડીમાં બેડો પાર થઈ જાય. ભગવાન દત્તાત્રેયની કથાઓ પણ આવે છે ભાગવતજીમાં, એમણે 24 ગુરુઓ કર્યા હતા. સમલીનું ટોળું નીકળ્યું, એમાં એક સમલીની પાછળ બીજી
15 સમલીઓ પડેલી. શું કામ? આગળ જે સમલી ઉડતી હતી એના મોઢામાં કંઈક લોચો હતો. બીજી બધી સમલીઓ એને ચાંસો મારીને પજવીને પીખીને ભાગ પડાવવા માગતી હતી, પણ પેલી કંઈક, ના હું એકલી જ ખાઈ જાઉં, તમને ભાગ ન આપું. તો બાકીની સમળીઓ કંઈક તને જવા ના દઈએ. ચાંસો મારી આકુળ વ્યાકુર કરી દીધી અને આગળ ઉડતી સમળીને એમ થયું કે હવે હું નહીં બચ્યું, આ લોકો પૂરી કરી દેશે મને. એટલે મોઢામાં જે લોચો હતો ને એ છોડી દીધો. જેવો છોડ્યો એટલે બાકીની સમળીઓ પેલી સમળીને છોડી અંદરો અંદર લડવા મળી બધી લોચાની પાછળ. દત્તાત્રેય ભગવાને આ જોયું, ખેતરના શેઢે ઊભા ઊભા અને નોંધ્યું કે હે સમળી, તું મારી ગુરુ. કારણ કે તે મને ત્યાગતા શીખવાડ્યું કે ન છોડીએ ત્યાં સુધી બધાએ પજવા કરશે. લાવો ચાવી, લાવો વ્યવહાર. પણ છોડી દઈએ ને હરિનું ભજન કરવા મળીએ ને કોઈ વાંધો નથી. દત્તાત્રેય ભગવાન સાક્ષાત ભગવાન હતા તોય આ નોંધ લીધી. માટે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. કાંઈક આત્માનું કરી લ્યો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કાંઈક આત્માનું કરી લ્યો કલ્યાણ, જીવન થોડું રહ્યું. સંતોને શાસ્ત્રો કહે છે, ભગવાન જેમ જેમ કૃપા કરે, જેમ જેમ સાધુના યોગે સમજણ કેળવાય, તેમ તેમ એક વસ્તુ શીખવી. શું? ઉંમર વધે, આયુષ્ય વધે, તેમ જગતના કામ ઓછા કરવા અને ભજનમાં માળામાં વધારો કરવો. જે લોક વ્યવહારને ઓછો કરશે અને ભજનમાં વધારો કરશે તે વહેલો પોખશે, વહેલો પામશે. બાકી વ્યવહારનો તો પાર જ ન આવે. દુનિયા તૈયાર જ છે આપણા ખંભે વ્યવહાર નાખવા માટે. પછી ઘરના માણસો હોય કે નાયકના માણસો હોય. માટે બાળપણ જુવાનીમાં અડધું ગયું, બાળપણ જુવાનીમાં અડધું ગયું. નહીં ભક્તિ માર્ગમાં પગલું ભર્યું, નહીં ભક્તિ માર્ગમાં પગલું ભર્યું. હવે બાકી છે તેમાં જો ધ્યાન, જીવન થોડું રહ્યું. હવે બાકી છે તેમાં જો ધ્યાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં, પછી ગણપણમાં ગોવિંદ બજાશે નહીં. લોભ વૈભવને માન તજાશે નહીં, લોભ વૈભવને માન તજાશે નહીં. બનો આજથી પ્રભુમાં મસ્તાર, જીવન છોડું રહ્યું. બનો આજથી પ્રભુમાં મસ્તાર, જીવન થોડું થશે. ખબર પણ નહીં રહી, આયુષ પૂરું થઈ જશે. પછી બધા આળસમાં દિવસો વીતી જશે, બધા આળસમાં દિવસો વીતી જશે. પછી ઓચિંતું જમનું તેડું થશે,
થશે પછી ઓ ચિંતા જમનું તેડું થશે નહીં ચાલે તમારું તો ફાર જીવન છોડું રહ્યું એ નહીં ચાલે તમારું તો ફાર જીવન છોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન છોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન છોડું રહ્યું છઠદમ શીલ પિરતી બહુ કરમા નિરત નિરંતર સજન નિરંતર સજન ધર્મા રાય સુભાય મુકુર કરલેના રાય સુભાય મુકુર કરલેના બદન વિલોકી મુકુટ સમકીના બદન વિલોકી મુકુટ સમકીના શ્રવણ સમીપ ભયે શીત કેશા મન હું જઠર પણ હસ ઉપદેશા શ્રવણ સમીપ ભયે શીત કેશા મન હું જઠર પણ હસ ઉપદેશા મન હું જઠર પણ હસ ઉપદેશા રાજા દશરથજી દરબાર ભરીને બેઠા છે એમાં કોઈએ ઈશારો કર્યો ખબર નહીં પણ મનમાં એને એમ થયું કે મારો માથાનો મુકુટ ત્રાસો છે એટલે ભર્યા દરબારમાં એને અરીસો મગાવ્યો સંભવ નથી કે કોઈ આવો મોટો રાજવી પુરુષ રઘુવંશનો રાજવી પુરુષ ભર્યા દરબારમાં આવો અવિવેક કરે કે આભલામાં જોવે પોતાનું મોઢું તુલસીદાસજીને પૂછવામાં આવ્યું કે તમે આવું કેમ લખ્યું ભર્યા દરબારમાં આવો અવિવેક કોણ કરે આવો મોટો સમ્રાટ ચક્રવર્તી રાજવી પુરુષ ભર્યા દરબારમાં આભલામાં પોતાનું મોઢું જોવે ખરો તુલસીદાસજી કહે છે મેં લખ્યું એના પહેલા હું લખ્યું એ વાંચો શું લખ્યું તું ખબર છે રાજા દશરથજી રાજ દરબાર ભરીને બેઠા હતા ત્યારે દરબારમાં બેઠેલા બધા મંત્રીઓ નગરજનો વડીલો સૌ રાજા દશરથજીની પ્રશંસા કરવા લાગ્યા મહારાજ ચાર વેદ જેવો તમારો ચાર પુત્રોનો પરિવાર દિગંતમાં તમારી કીર્તિ વધી છે તમે આવા છો તમે આવા છો તમે આવા છો ચારે બાજુથી વખાણની વર્ષા થઈને ત્યારે દશરથજીને એમ થયું કે સાવધાન થવા જેવું છે આટલા બધાએ વખાણ લોકો કરે તો પોતાની આત્મજાતને તપાસવા જેવું ખરું કે જેવો લોકો મને માને છે કે કહે છે એવો હું છું ખરો તુરંત વિલંબ કર્યા વિના આભલું મગાવ્યું અને પોતાનો ચહેરો જોયો જ્યાં જુએ ચહેરો તો શું દેખાણું માથાપડનો મુકુટ ત્રાસો દેખાણો એ ત્રાસો મુકુટ હતો એને ઊંચો કરીને જ્યાં સરખો કરીને સીધો મૂકવા જાય એમાં ઊંચો મુકુટ કર્યો એટલે કાનની પાસે બે સફેદ વાળ જોયા અને એ બે સફેદ વાળ પાછા વાંકા વાળીને કાનમાં ગયેલા અને કાનમાં જઈને રાજાને ઉપદેશ દેતા હતા કે મહારાજ સાવધાન દુનિયા તો સ્વાર્થી છે પ્રજાને તો સારો રાજા જોઈએ જ એ પ્રજાનો સ્વાર્થ છે પણ હવે તમારી ઉંમર થઈ ગઈ એટલે આ મુકુટ સીધો કરવાના બદલે રામની ઉપર મૂકી દો અને તમે હરિનું ભજન કરો આ બધું કરવામાં રહેશો તો હરિનું ભજન ક્યારે થશે આપણા મુકુટ ત્રાસા નથી થતા તમે કહેશો મુકુટ જ કોણ પહેરે છે ના આપણાય થાય છે એક સમય એવો હોય કે બહારથી ઘરે આવીએ તો લીંબુનું શરબત તૈયાર હોય ઠંડુ પાણી સરસ તૈયાર હોય ચા તૈયાર હોય કોફી પીતા હોય તો કોફી તૈયાર થઈ જાય ઘરમાં છોકરાઓ રમતા હોય તો આગા પાછા સીધા થઈ જાય સીધા બેસી જાય એ તો પાડીને એક વખત
એવો હોય, અને સમય જતા જતા એક વખત એવો આવે કે બહારથી આવો અને પાણીની પાંચ બૂમ પાડો તો એ આવે ખરો, પાણીનો ગ્લાસ પંદર મિનિટે એ છલકાતો ઢોળાતો અને આવે ત્યાં સુધીમાં અડધો થઈ જાય. સમજવાનો મુકુટ ત્રાસો થઈ ગયો. હવે બૂમો પાડો કેટલી તો એ શું કે ગામડામાં પેલી ચાને હાવ ઠરી ગઈ હોય ને ડોળાઈ ગઈ હોય ને એવી આવે તો આવે, કઈ કહો તો બીજો જવાબ આપે. સમજવાનો મુકુટ ત્રાસો થઈ ગયો, હવે હરિને ભજવાનો વખત આવી ગયો છે. વાસના ભયંકર છે, છૂટતી નથી. ગોંડલની અંદર ગોપાળાન સ્વામી અને ગુણાતીતાન સ્વામી 60-70 સંતોનું મંડળ, મહિનો દાડો રોકાણા. આ ગોંડલ મંદિરની અંદર એક લવ્યો કરીને છોકરો, છોકરો તો નહીં યુવાન મોટો, એટલે એ મંદિરમાં રોજ મંદિરનો ચોક વાવે, મંદિર વાવે, સંતોની સેવા કરે, સંતોના ધોતિયા ધોઈ દે, મંદિરમાં માળા કરે, ભજન કરે, એટલે સાધુ રાજી થાય કે ગરીબ છે, સામાન્ય છે, પણ કેવી સેવા કરે, કેવું ભજન કરે. એમાં એકવાર ગોપાળાન સ્વામીએ ધ્યાન કર્યું અને ધ્યાનમાં સ્વામીએ જોયું કે આની ઈચ્છા શું છે. બિચારો ગરીબ છે, દયા કરીએ એની ઉપર, એની શું ઈચ્છા છે. અને જ્યાં સ્વામીએ તપાસ કરીને તો શું દેખાણું, આ લવ્યો એટલા માટે સેવા કરતો હતો કે મંદિરની અંદર એક બાઈ રોજ દર્શન કરવા આવતી અને આ લવ્યને ગમી ગયેલી. હવે એ બાઈ મોટી ઉંમરની પરણેલી પાછી, પણ લવ્યાને ગમી ગઈ એટલે લવ્યાએ બાધા લીધી કે રોજ મંદિર વાવીશ, ચોક વાવીશ, સાધુના વાસણ ઠોબારા ધોઈશ, કપડાં ધોઈશ, પગ દાબીશ, પણ મારી ઈચ્છા પૂરી થાય. શું મારી ઈચ્છા? લવ્યો ઈચ્છા કરે છે કે જે બાઈ આવે છે દર્શને એનો ધણી મરે ને આ બાઈ મને વરે.